विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आपणे आगळना विडियो में राजपूत युग विषे भणी गया, जेमा राजपूत युग की स्थापना केवी रीते थई हती, कोणे करी हती, क्यारे थई हती, केवा संजोगों में थई हती, आ उपरांत राजपूत नो अर्थ शुं थाय छे, राजपूतों में कया प्रकारना गुणों हता, रजपूतानीओ में कया प्रकारना गुणों हता, त्यार पछी भारतना कया विस्तारों में राजपूत युग की स्थापना थई, कोना अवसान बाद उत्तर भारत में नाना नाना स्वतंत्र राज्य अस्तित्व में आव्या, कोना अवसान बाद दक्षिण भारत में नाना नाना स्वतंत्र राज्य अस्तित्व में आव्या, अने आ बन्ने उत्तर भारत अने दक्षिण भारत में जे स्वतंत्र राज्य अस्तित्व में आव्या एने ज भारतना इतिहास में राजपूत राज्यों तरीके ओळखवामां आवे छे। आ सिवाय सामंतो विषे आपणे भणी गया, अने उत्तर भारतना जे राज्यों हता एमाना बे राज्यों, एक तो के कनोजनुं गढ़वाल राज्य અને બુંદેલખંડના ચંદેલ રાજાઓ વિશે આપણે ભણી ગયા। હવે આપણે એ જ ઉત્તર ભારતના રાજ્યોમાં મારવાના રાજ્ય વિશે, તો મારવામાં પરમાર વંશનું શાસન હતું અને મારવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે। ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી। પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો રહ્યા હતા। ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો। તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી ને રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી। ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર, જે હાલમાં ભોપાલના નામે ઓળખાય છે, એ નગર એણે વસાવ્યું હતું। એટલે મારવામાં કયા વંશની સ્થાપના થઈ હતી, તો કે પરમાર વંશની। પરમાર વંશની સ્થાપના કોણે કરેલી, કૃષ્ણરાજે। ક્યારે, ઈસવીસન 820માં। અને મારવાને પ્રાચીન કાળમાં કયા નામથી ઓળખવામાં આવતું હતું, તો કે અવંતી અને ઉજ્જૈનીના નામે ઓળખવામાં આવતું હતું। એ મારવામાં શ્રેષ્ઠ રાજા તો કે ભોજ હતો, અને એ ભોજે કયા કાર્યો કર્યા હતા, તો કે એક તો એ ભારતના આદર્શ લોકપ્રિય રાજા તરીકેની એની નામના હતી। એણે મહાશાળાની સ્થાપના કરેલી, ક્યાં, ધારાનગરીમાં। આ સિવાય એણે નવું નગર વસાવેલું, કયું, ભોજપુર, એને હાલમાં કયા નામે ઓળખવામાં છે, ભોપાલ। એટલે આ થઈ મારવાના પરમાર વંશની। એવી જ રીતે ચૌહાણ કે ચાહમાન વંશ, ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા। એટલે ચૌહાણ વંશના રાજાઓ રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા ભાગોમાં રાજ્ય કરતા હતા। એમાંની એક શાખા 8મી સદીમાં સાંભળ સરોવર નજીક સાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી। કયા સરોવર નજીક, સાંભળ સરોવર નજીક, કયો વિસ્તાર હતો, સાકંભરી, અને કઈ સદીમાં, 8મી સદીમાં ત્યાં રાજ્ય કરતી હતી। અને એ સાકંભરીમાં ચૌહાણ વંશની સ્થાપના વાસુદેવે કરી હતી, ને 12મી સદીના આરંભમાં અજયરાજ સાકંભરીની ગાદી ઉપર બેઠો હતો, તેને અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેર નામે ઓળખાયું હતું। એટલે અજમેર નગરની સ્થાપના કોણે કરી હતી, અજયરાજે। અને કોના પછી આ ક્યારે આવ્યો હતો, તો કે 12મી સદીમાં એ સાકંભરીની રાજગાડી ઉપર આવ્યું હતું। અને અજમેરનું જૂનું નામ શું છે, તો કે અજયમેરુ। એ જ ચૌહાણ વંશની બીજી શાખા દિલ્હીમાં પણ હતી, અને ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા હતા। અર્ણોરાજ એ ક્યાં શાસન કરતો હતો, દિલ્હીમાં, અને એ અર્ણોરાજના લગ્ન કોની સાથે થયા હતા, સિદ્ધરાજ જયસિંહની રાજકુમારી સાથે, અને એ અર્ણોરાજનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો, તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો। આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સાંતરાજ, એટલે કે ભારતના ઇતિહાસમાં એની નામના અલગ રીતે ગણવામાં આવે છે, કારણ એણે ભારતના ઇતિહાસમાં ઘણા બધા સારા એવા કામો કર્યા હતા। ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સાબુદ્દીન ઘોડીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી। તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી, અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો। આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણવામાં આવે છે। તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં એટલા માટે સીમાચિહ્ન રૂપ ગણવામાં છે, કારણ કે આ લડાઈથી ભારતમાં
राजपूत शासन नो अंत आवे छे अने भारत में मुस्लिम युग नी शुरुआत थाय छे। राजपूत युग नो अंत केवी आव्यो तो के 1192 मां पृथ्वीराज चौहान शहाबुद्दीन घोरी के जेने शहाबुद्दीन घोरी कहेवामां आवे छे एनी सामे हारी जाय छे अने ए रीते भारत मांथी राजपूत शासन नो अंत आवे छे। ए पृथ्वीराज चौहाने शहाबुद्दीन घोरी ने एनी पहला 1191 मां हराव्यो पण हतो, તેમ છતાં બીજી વખતની લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણ એની સામે હારી જાય છે। પૃથ્વીરાજ ચૌહાણ એટલા માટે અદ્વિતીય સ્થાન ધરાવે છે કે આજ સુધીના ભારતના ઇતિહાસમાં 3 વ્યક્તિઓ એવી થઈ ગઈ કે જે અખંડ ભારત જોવા માંગતી હતી, જેમાં પ્રાચીન સમયમાં ચાણક્ય જે કૌટિલ્યના નામે ઓળખાય છે, મધ્ય યુગમાં પૃથ્વીરાજ ચૌહાણ અને અર્વાચીન યુગમાં સરદાર વલ્લભભાઈ પટેલ। પૃથ્વીરાજ ચૌહાણે મધ્ય યુગમાં દિલ્હીને એક કરવા માટે અથવા અખંડ ભારતને જોવા માટે એને ઘણા બધા રાજાઓની મદદ માંગી, પરંતુ કોઈ પણ રાજાએ એને મદદ કરી ન હતી। એવા સમયે એ પોતાના શસ્ત્રો હેઠા નથી મૂકતો, પરંતુ એકલા હાટે શહાબુદ્દીન ઘોરીની સેનાની સામે લડે છે અને અખંડ ભારતને બચાવવાના પ્રયત્ન કરે છે। એટલે આ ચૌહાણ વંશની વાત હતી। એટલે પૃથ્વીરાજ ત્રીજો કોનો પુત્ર હતો? તો કે સોમેશ્વરનો। એને કોને ક્યારે હરાવ્યો હતો? શહાબુદ્દીન ઘોરીને 1191માં હરાવ્યો હતો। અને કયું યુદ્ધ ભારતના ઇતિહાસમાં મહત્વનું ગણવામાં આવે છે? તો કે તરાઈનું યુદ્ધ। શા માટે? તો કે તરાઈના યુદ્ધમાં રાજપૂત યુગનો અંત આવ્યો હતો।